જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આપણે ગુરુવારના લેક્ચરની અંદર ત્રણ પ્રશ્ન સુધી જોયું હતું જેમાં એક પ્રશ્ન એટલે અજંતાની ગુફાઓ એવો જવાબ હતો બીજાની અંદર ઇલોરાની ગુફાઓ એવો પ્રશ્ન આપણે ભણ્યા હતા ત્રીજો ટોપિકની અંદર આપણે ભણ્યા હતા એલિફન્ટાની ગુફાઓ આજના લેક્ચરની અંદર આપણે જોઈએ તો ભારત દેશની અંદર દક્ષિણ ભારત દેશની અંદર તમિલનાડુ રાજ્યની અંદર જોવા મળતું મહાબલીપુરમ નામનું જે સ્થળ છે જે સ્થાપત્ય કલાની અંદર અદ્વિતીય વારસા તરીકે ઓળખવામાં આવી રહ્યું છે તો આ મહાબલીપુરમ વિશે આપણે જોઈએ તો મહાબલીપુરમ એટલે શહેરનું નામ છે જે સ્થાપત્ય કલાની દૃષ્ટિએ પણ આગવું અથવા તો મહત્વનું સ્થાન ધરાવે છે એવા અર્થની અંદર છે તો

આવે છે મંદિર એટલે કોતરકામની દ્રષ્ટિએ વિશાળ મંદિર કોતરકામ અને દરિયાઈ કિનારાને લીધે સ્થાપત્ય કલામાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો આ મહાબલીપુરમનું કોતરકામ કયા સમયની અંદર અથવા તો કયા રાજાઓના સમયે થયું તો દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના રાજા નૃષિવર્મન પ્રથમ એટલે રાજાનું નામ છે ઉપનામ મહામલ તરીકે ઓળખવામાં આવતું તેણે પોતાના ઉપનામ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ વિકસાવ્યું હતું વિગતવાર આપણે જોઈએ તો સૌપ્રથમ દક્ષિણ ભારત દેશની અંદર પલ્લવ વંશ એટલે રાજાના વંશનું નામ નૃષિવર્મન પ્રથમ એટલે રાજાનું નામ મહામલ ઉપનામ એનું મહામલ હતું આ રાજાએ એક વિશાળ શહેર બંધાવ્યું જેને આપણે મહાબલીપુરમ તરીકે ઓળખવામાં આવે છે આ મહાન રાજા પલ્લવ વંશના રાજા નૃસિવર્મન પ્રથમ મહાબલીપુરમમાં કુલ સાત રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું મંદિર સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આ મહાબલીપુરમમાં પલ્લવ વંશના રાજા નરસિંવર્મન દ્વારા કુલ સાત વિશાળ રથ મંદિરો એટલે કોતરકામની દૃષ્ટિએ બહારથી રથ આકારનું જે મંદિરનું કોતરકામ હોય તેવું જોવા મળે છે એટલે સાત રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાંથી આજે પાંચ રથ મંદિરો યાદ છે બે રથમંદિરો હતા તે સમુદ્રના પાણીમાં વિલીન થઈ ગયા સમુદ્ર એટલે અરબ બંગાળાની ખાડીને કિનારે બાંધવામાં આવેલા સાત રથ મંદિરો સમુદ્રની અંદર કોઈક તોફાનને કારણે અથવા તો કોઈક એવા પરિસ્થિતિને કારણે પથ્થરનો ભાગ તૂટી પડ્યો જેને કારણે બે રથ મંદિરો છે એ આજે જોઈ શકાતા નથી અને પાંચ રથ મંદિરો છે એ આજે જોઈ શકાય છે અહીં આજુબાજુના ખડકોમાંથી બનાવેલા અન્ય મંદિરો પણ જોવા મળે છે આ મહાબલીપુરમમાં કુલ પાંચ મંદિરો આજે જોવા મળે છે પાંચ સિવાયના અન્ય મંદિરો પણ જોવા મળે છે જેમાં હાસ્ય મુદ્રામાં રહેલ વિષ્ણુની મૂર્તિ મૂર્તિ કલામાં અદ્વિતીય સ્થાન ધરાવે છે એક વાક્યના જવાબમાં અથવા તો એમસીક્યુમાં એમ પૂછાય કે ભગવાન વિષ્ણુની હાસ્ય મુદ્રામાં રહેલી મૂર્તિ કઈ કયા સ્થળે જોવા મળે છે જે મહાબલીપુરમની અંદર ભગવાન વિષ્ણુની મૂર્તિ જોવા મળે છે આ મહાબલીપુરમની અન્ય વિશેષતા તરીકે આપણે જોઈએ તો તે હાસ્ય મુદ્રાની અંદર વિષ્ણુની મૂર્તિ એની સાથે મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીની મૂર્તિ પણ મહત્વનું સ્થાન જોવા મળે છે વિશ્વભરના ખડક શિલ્પના બે નમૂન સ્થાપિત ધરાવતું આ મહાબલીપુરમ એ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર તરીકે પણ ઓળખવામાં આવતું હતું ફરીથી આપણે જોઈએ ટોપિકની અંદર તો વિશ્વભરની અંદર ખડક શિલ્પ એટલે ડુંગર અથવા તો પથ્થરનું કોતરકામ કરીને આપણે જેમ અજંત ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર જે કોતરકામ કરવામાં આવેલું હતું એ જ રીતે એને ખડક શિલ્પ તરીકે ઓળખાય એટલે આખે આખો ડુંગરનું કોતરકામ કરીને આ વિશાળ જે સ્થાપત્ય કલાની જે શિલ્પ કલા નમૂના જોવા મળે છે જે મહાબલીમ પ્રાચીન ભારતનું એક બંદર હોય તેવું જોવા મળે છે એટલે પલ્લવ વંશના રાજાના સમયની અંદર અહીં જે કંઈ સ્ટીમ્બરો અથવા તો જહાજોનું માટે રોકવા માટેનું સ્થળ જેને આપણે બંદર તરીકે ઓળખવામાં આવે જે આપણે અત્યારે સુરતની અંદર હજીરા બંદર છે એમાં મહાબલીપુરમ બંદર હશે તેવું જોવા મળે છે ટૂંકની અંદર જોઈએ મહાબલીપુરમ બે ગુણના જવાબની અંદર તો મહાબલીપુરમ એ તમિલનાડુની અંદર ચેન્નાઈથી સાઠ કિમી દૂર બંગાળાન ખાડીને કિનારે આ મહાબલીપુરમ નામનું સ્થળ જોવા મળે છે આ મહાબલીપુરમ એ તેની ભવ્ય મંદિર સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે પછી ત્રીજા પોઈન્ટની અંદર જોઈએ તો પલ્લવ વંશના રાજા નૃષિવર્મન પ્રથમના સમયની અંદર ભવ્ય મંદિરોનું નિર્માણ થયું હોય તેવું જોવા મળે છે આ પલ્લવ વંશના નૃસિવર્મન પ્રથમના સમયની અંદર કુલ સાત મંદિરો બાંધવામાં આવેલા હતા અથવા તો સાત રથ મંદિરોનું નિર્માણ થયેલું આજે પાંચ રથ મંદિરો જોવા મળે છે જેમાંથી બે રથ મંદિરો સમુદ્રના પાણીમાં વિલીન થઈ ગયા આ પાંચ રથ મંદિરોના નામ પાંડુઓના નામ પરથી રાખવામાં આવ્યા જેવું પણ પાઠ્યપુસ્તકમાં આપેલું નથી પણ એના નામાવલી પ્રમાણે પાંચ પાંડવોના નામ પરથી પાંચ રથમંદિરો જોવા મળે જેમાં સૌથી મોટું રથમંદિર એટલે ધર્મરાજનું રથમંદિર અને સૌથી નાનું રથ મંદિર એટલે દ્રૌપદી રથમંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આ મહાબલીપુરમની આજુબાજુ ખડક એટલે ડુંગરોનું કોતરકામ કરીને અન્ય મૂર્તિઓ પણ મંદિરો પણ જોવા મળે છે હાસ્ય મુદ્રામાં રહેલ ભગવાન વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુરનો વધ કરતી દુર્ગાદેવીની મૂર્તિ પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર પાંચ તરફ જઈએ તો જેમની અંદર પટદકળ સ્મારક તરીકે અથવા તો સ્થાપત્ય કલા તરીકે વિશેષતાઓ જણાવો જે કર્ણાટક રાજ્યની અંદર આ પટદકલ નામનું સ્થળ છે જેમની અંદર સ્થાપત્ય કલા જોવા મળે છે તો પહેલા પોઈન્ટની અંદર જોઈએ તો પટતકલ દખણના બદામીથી ચાલુક્ય વંશની રાજધાનીનું મુખ્ય નગર જોવા મળતું હતું બીજા પોઈન્ટની અંદર આપણે જોઈએ તો આ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી આશરે સોળ કિમી દૂર જોવા મળે છે હવે આપણે વિગતવાર બંને પોઈન્ટનો જવાબ જોઈએ તો પટતકલે કર્ણાટક રાજ્યમાં બદામી એટલે બેંગ્લોર જૂનું નામ જેને બદામી તરીકે ઓળખવામાં આવતું જેથી સોળ કિમી દૂર જોવા મળે છે પટતકલે દક્ષિણ ભારત દેશની અંદર બદામી એટલે બેંગ્લોર તરીકે ઓળખાય ચાલુક્ય વંશ એટલે રાજાના વંશનું નામ છે જે રાજધાનીનું મુખ્ય નગર તરીકે ઓળખવામાં આવતું હતું પટતકલ સાદું એવું શહેર અથવા તો નગર જે બેંગ્લોર થી રાજાના રાજા સ્થળ તરીકે ઓળખવામાં આવતું આવુક્ય ચાલુક્ય શૈલીની સુંદર મંદિરો નિર્માણ માટે મહત્વનું સ્થાન અથવા તો જાણીતું જોવા મળે છે પટતકલ એ ચાલુક્ય વંશના રાજાઓ દ્વારા વિવિધ પ્રકારના વિશાળ મંદિરોમાં પણ અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસનની સનની થી આઠમી સદી દરમિયાન ચાલુક્ય વંશના રાજાઓની અંદર સમયમાં અહીં અનેક સુંદર મંદિરોનું નિર્માણ થયું હોય તેવું જોવા મળે છે ઈસવી સનની થી આઠમી સદીની આસપાસ આ પટદકલની અંદર એટલે બદામીથી સોળ કિમી દૂર રહેલું છે જેમની અંદર વિશાળ ભવ્ય મંદિરો જોવા મળે છે અહીં મંદિરોના બાંધકામની અંદર નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો હોય તેવું જોવા મળે છે બ્રાહ્મણ વર્ગની જે સ્થાપત્ય કલા એટલે શંકરને લગતી હોય છે એને નાગર શૈલી તરીકે ઓળખાય અને દક્ષિણ ભારત દેશની સ્થાપત્ય કલા જેને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે દક્ષિણ ભારતમાં કર્ણાટક કેરળ તમિલનાડુની અંદર જે કંઈ દ્રવિડ વંશનાર જે કંઈ વ્યક્તિઓ સ્વાટ કરતા હતા જે આપણે પહેલા પાઠની અંદર દ્રવિડ પ્રજા તરીકે જોયું હતું તો દ્રવિડ સ્થાપત્ય કલાનું મહત્ત્વનું સ્થાન જોવા મળે છે આ પટદ અંદર સાતમીથી આઠમી સદી દરમિયાન ભવ્ય મંદિરોનું નિર્માણ થયું જેમની અંદર પટત પટદ અંદર મંદિરોમાં સૌથી વિશાળ અને મોટું મંદિર વિરૂપાક્ષ મંદિર તરીકે ઓળખાય જે ભવ્ય અને વિશાળ જોવા મળે છે આ પટદકલની અંદર વિવિધ સ્થાપત્ય કલાની દૃષ્ટિએ જોઈએ તો જેમની અંદર વિરૂપાક્ષનું મંદિર સૌથી વિશાળ અને ભવ્ય જોવા મળે છે ટૂંકની અંદર જોઈએ તો પટદકલ એ બદામીથી સોળ કિલોમીટર દૂર એટલે કર્ણાટક રાજ્યની અંદર બદામીથી સોળ કિલોમીટર દૂર જે વંશની સ્થાપત્ય કલામાં મહત્વનું સ્થાન ધરાવે આ ચાલુક્ય વંશના રાજાઓ દ્વારા વિશાળ અને ભવ્ય મંદિરોનું નિર્માણ થયેલું હતું ઈસવીસનની સાતમી થી આઠમી સદી દરમિયાન પટક અંદર ભવ્ય મંદિરો બાંધવામાં આવ્યા હતા આ જુદા જુદા ચાલુક્ય વંશના રાજાઓની અંદર મંદિરો બાંધવામાં આવ્યા જેમની અંદર નાગર એટલે બ્રાહ્મણ કુરુણની જે કંઈ સ્થાપત્ય કલા એટલે શિવશંકરને લગતી સ્થાપત્ય કલા દ્રવિડ શૈલીને લગતી શૈલી એટલે સ્થાપત્ય કલા જોવા મળે છે આ પટતકલની અંદર સૌથી વિશાળ મંદિર એટલે વિરૂપાક્ષનું મંદિર એક વાક્ય અથવા તો એંશુક્યોના જવાબની અંદર પૂછાય પટતકલનું મંદિર પટદક અંદર કયું મંદિર સૌથી વિશાળ અને ભવ્ય જોવા મળે તો વિરૂપાક્ષનું મંદિર અથવા તો એમ માં એમ પૂછાય કે વિરૂપાક્ષનું મંદિર કયા સ્થળની અંદર જોવા મળે છે તો પટદકલની અંદર જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન નંબર આપણે છ તરફ જઈએ તો જેમની અંદર ખજુરાના મંદિરો વિશે માહિતી આપો જે બે કુણના પ્રશ્નની અંદર મહત્ત્વનું સ્થાન ધરાવે છે તો ખજુરા એટલે મધ્યપ્રદેશ તરીકે ઓળખવામાં આવશે તો ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે અથવા તો ગામની અંદર જોવા મળે છે સૌ પ્રથમ પહેલાં ટોપિકની અંદર આપણે જોઈએ તો ખજુરાહોના મંદિરો એ મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાની અંદર ખજુરાહો નામનું સ્થળ એટલે ગામ છે જેમની અંદર સ્થાપના કરવામાં આવેલી છે આ ખજુરાહોના મંદિરોનું બાંધકામ ઈસવીસન નવસો પાંચથી એક હજાર પચાસની આસપાસ થયું હોય તેવું જોવા મળે છે પહેલાં પોઈન્ટની અંદર આપણે જોયું તો મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાની અંદર જોવા મળે આ ખજુરાહોના મંદિરોનું બાંધકામ ઈસવીસન નવસો પાંચથી એક હજાર પચાસની આસપાસ થયું હોય તેવું જોવા મળે છે ત્રીજા પોઈન્ટની અંદર આપણે જોઈએ તો આ ખજુરાહોના મંદિરો એ બુદેલખંડના ચંદેલ રજપૂતોની રાજધાનીનું મુખ્ય સ્થળ તરીકે ઓળખવામાં આવતું હતું આ છત્તરપુર જિલ્લાનું ખજુરાહો નામનું જે કંઈ ગામ છે તે ચંદેલ રજપૂતોની રાજધાનીનું મુખ્ય શહેર નગર તરીકે ઓળખવામાં આવતું એટલે રાજાઓ દ્વારા મુખ્ય નગરો અને નાતે અહીં મંદિરો અથવા તો વિશાળ સ્થાપત્ય કલાનું કોતરકામ થયું હતું પછીના ટોપિકની અંદર આપણે જોઈએ તો ચંદેલ રાજાઓ અહીં કુલ એંસી જેટલા ભવ્ય મંદિરોનું નિર્માણ કરવામાં જેમાંથી આજે માત્ર પચીસ મંદિરો હયાત છે આ ચંદેલ રજપૂતો દ્વારા ઈસવીસન નવસો પાંચથી એક હજાર પચાસ સુધીના સમયગાળા દરમિયાન કુલ એંસી જેટલા મંદિરો બાંધવામાં આવેલા ત્યાર પછીના આજના સમયની અંદર આ ખજુરાહોની અંદર પચીસ મંદિરો હયાત એટલે હાલમાં જોઈ શકાય બાકીના મંદિરો ધ્વંસ થઈ ગયા અથવા તો તૂટી ગયા એવા અર્થની અંદર જોવા મળે છે આ મંદિર ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના તરીકે ઓળખવામાં આપણે પ્રશ્ન નંબર 5 ની અંદર જોયું જે પટત કલ ની અંદર નાગર સ્થાપત્ય કલા હોય શકે આ ખજુરાના મંદિરો મોટા ભાગના મંદિરો ભગવાન શિવ અથવા શિવ ધર્મને લગતા જોવા મળે છે કેટલાક મંદિરો વૈષ્ણવને છે જ્યારે કેટલાક મંદિરો જૈન ધર્મના જોવા મળે છે વિશાળ એંસી જેટલા મંદિરોનું નિર્માણ થયું જેમાં પચીસ મંદિરો યાદ છે એ પચીસ મંદિરોમાં અમુક શિવ ધર્મને લગતા એટલે ભગવાન શંકરને લગતા શિવ ધર્મના મંદિરો કેટલાક મંદિરો વૈષ્ણવ ધર્મને લગતા છે અને કેટલાક મંદિરો છે જૈન ધર્મને લગતા એટલે મહાવીર સ્વામીને લગતા મંદિરો જોવા મળે છે બધા જ મંદિરોની રચના પદ્ધતિને શિલ્પવિધાન લગભગ એક સમાન છે ત્રણે ત્રણ ધર્મ જુદા હોવા છતાં શિલ્પ એટલે કોતરકામ એક સરખા પ્રકારનું જોવા મળે છે શરૂઆતના સમયમાં બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરમાંથી બાંધવામાં આવેલા હતા હવે આપણે ગ્રેનાઇટ પથ્થરનો અર્થ જોઈએ તો એકદમ કાળો પથ્થર જે સખત પથ્થર તરીકે ઓળખાય જેને ગ્રેનાઇટ પથ્થર તરીકે ઓળખાય જે લાલ કલરનો પથ્થર હોય આ ગ્રેનાઇટ પથ્થરમાંથી કોતરકામ થયું હોય તેવું જોવા મળે છે જે આપણે ઘર ઘંટી અથવા તો પેલી ફ્લોર મિલની અંદર જે પથ્થર હોય એ ગ્રેનાઇટ પથ્થર તરીકે ઓળખવામાં આવે આ સખત પથ્થરમાંથી જોવા મળે છે આ મહાબલી આ જે કંઈ મંદિરો એંશી મંદિરો છે જેમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય જોવા મળે છે પચીસ જેટલા મંદિરો જેમાં ચોસઠ એટલે માતાજીનું નામ છે આ ચોસઠ યોગિનીનું મંદિર વિશાળ અને ભવ્ય જોવા મંદ મળે છે આ મંદિરો એટલે ચોસઠ યોગિનીના મંદિરનું તોરણ અલંકારિત રચના સ્થાપત્ય અને કલાકારીગરનું ઉત્તમ દ્રષ્ટાંત અથવા તો ઉદાહરણ જોવા મળે છે દક્ષ ભારત દેશની અંદર જે કઈ સ્થાપત્ય કલાની અંદર આ લાલ પથ્થરમાંથી બાંધવામાં આવેલા ચોસઠ યોગિનીનું મંદિરનું તોરણ એટલે પ્રવેશ દ્વાર ગણાય કલા સ્થાપત્યની દ્રષ્ટિએ વિશ્વની અંદર મહત્વનું સ્થાન ધરાવે દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજૂરાના મંદિરોની મૂર્ત મૂર્તિ કલા અને વાસ્તુકલા શિલ્પ કલાની અંદર શ્રેષ્ઠ સ્થાન ધરાવે છે અથવા તો દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આ જે કંઈ ખજુરાહોના મંદિરોની અંદર થયે મૂર્ત થયેલી એટલે કોતરકામ થયેલી વાસ્તુકલા શિલ્પકલા અને મૂર્તિ કલાના શિલ્પ જોઈને ચકિત એટલે કે મંત્રમુગ્ધ થયેલા જોવા મળે જે આવું વિશાળ કોતરકામ અથવા તો સ્થાપત્ય કલા બીજી કોઈ જગ્યાએ જોવા મળતી નથી એવા અર્થની અંદર જોવા મળે છે પછી આપણે પ્રશ્ન નંબર 7 ની અંદર જઈએ તો કોરોનાક નું સૂર્ય મંદિર ટુકનો ની અંદર IMP પ્રશ્ન તરીકે ઓળખાય છે જે કોરોનાક સૂર્ય મંદિર બે ગુણના ના પ્રશ્ન ની અંદર પૂછાય તો કોરોનાક નું સૂર્ય મંદિર એ ઓરિસ્સા રાજ્યના જગન્નાથપુરી જિલ્લામાં બંગાળાની ખાડી ને કિનારે એટલે અખાત ને કિનારે દરિયા કિનારે જોવા મળે છે આ કોરોનાક સૂર્ય મંદિર એ ઓરિસ્સા રાજ્યની અંદર જગન્નાથપુરી જિલ્લાની અંદર બંગાળાની ખાડીને કિનારે જોવા મળે છે રાજા પ્રથમના સમયની અંદર આ મંદિરનું નિર્માણ થયું હતું આપણે અગાઉના બૃહદેશ્વર મંદિર આપણે જોયું જેમની અંદર પણ સ્થાપત્ય કલાનું સ્થાપત્ય કોતરકામ મહત્વનું સ્થાન ધરાય એવી જ રીતે મહાબલીપુરમ કોતરકામ પણ વર્મન પ્રથમના સમયે જે અગાઉના આપણે પ્રશ્નની અંદર જોયું છે મહાબલીપુરમની સ્થાપત્ય કલા તો એ પણ નૃસિવર્મન પ્રથમના સમયે બાંધવામાં આવેલી હતી આ સૂર્ય મંદિરે કાળા પથ્થરમાંથી બાંધેલું હોવાથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરનું કોતરકામ દક્ષિણ ભારતનો પથ્થર એટલે કાળા પથ્થર તરીકે ઓળખાય જે પેગોળા એટલે ડુંગર જેવો આકાર અથવા તો એક પછી એક શિખર આકારનો ભાગ હોય જેને કાળા પેગોડા કાળા એટલે પથ્થરનું નામ છે ને પેગોડા એટલે એક પછી એક શિખરનો ભાગ જોડાયેલો હોય તેવું જોવા મળે તેરમી સદીની અંદર પલ્લવ વંશના રાજા નૃસિંવર્મન પ્રથમના સમયે આ મંદિરોનું નિર્માણ થયું હતું સમગ્ર મંદિરને સાત અશ્વતી ખેંચતા સૂર્યનારાયણના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તરીકે ઓળખવામાં આવે તો આ મંદિરની અંદર સાત અશ્વથી ખેંચતા સૂર્યનારાયણના રથ સાથે ઓળખ જોડવામાં આવ્યું છે તેથી તેને સૂર્યમંદિર તરીકે ઓળખવામાં આ રથને સૌંદર્ય બક્ષતા એટલે આપતા બાર મોટા પૈડાઓ જોવા મળે છે જે વર્ષની અંદર બાર મહિનાના પ્રતીક તરીકે ઓળખાય સૂર્યનારાયણના રથ સાથે સરખાવામાં આવ્યું એટલે સૂર્યમંદિર તરીકે ઓળખાય આ મંદિરની અંદર સાત મોટા પૈડા જોવા મળે છે એટલે બહારથી કોતરકામની અંદર સાત પૈડાઓનું કોતરકામ જોઈ શકાય આ બાર પૈડા સોરી સાતની બાર પૈડાઓ આ બાર પૈડાઓ જે વર્ષના બાર મહિના તરીકે ઓળખવામાં આવે છે દરેક પૈડાની અંદર આઠ આરા જે દિવસના આઠ પ્રહર તરીકે ઓળખવામાં આવે વિગતવાર આપણે અર્થની અંદર જોઈએ તો સૂર્યનારાયણના રથ સાથે સરખાવામાં આવ્યું જેમની અંદર બાર મોટા પૈડાઓ જોવા મળે જે વર્ષના બાર મહિના એટલે સૂર્યનારાયણના ભરણ પોષણ માટેની વ્યવસ્થા એટલે બાર મહિના દરેક પૈડાની અંદર આઠ આરા એક આરા એટલે આઠ પ્રહર તરીકે ઓળખવામાં આવશે જે દિવસની અંદર જુદા જુદા આઠ પ્રહર હોય હવે કલાકનો સમય આવે પ્રાચીન સમયની અંદર એટલે આપણા દાદાઓના સમયની અંદર ઘડિયાળ નહોતી એ સમય આઠ પ્રહર પેલો પોર દિવસના ચાર પોર અને ચાર રાત્રિના એક પ્રહર બરાબર ત્રણ કલાક એવો અર્થ થતો એટલે આઠ તેર ચોવીસ તરીકે ઓળખાય એક પ્રહર બરાબર ત્રણ કલાક રૂપાંકનો વિવિધ વિગત અને વિ વિષય વિવિધતાની દ્રષ્ટિએ કોરોનાકનું સૂર્યમંદિર અનુપમ એટલે આજે પણ મહત્વનું સ્થાન ધરાવે છે ત્યાર પછીની ટોપિકની અંદર જોઈએ તો આ સૂર્યમંદિરની દિવ્ય સાંસારિક અને સજાવટ એમ ત્રણેય પ્રકારના શિલ્પો જોવા મળે છે આ કોરોનાંકના ચિત્રની અંદર જોઈ શકાય છે આ કોરોનાકના સૂર્યમંદિરની અંદર રહેલી દિવ્ય સાંસારિક એટલે સંસારને લગતી વિગતો જે આપણે હમણાં જોઈ બાર મહિના બાર પીડા એટલે બાર મહિના અને એક આઠ આરા એટલે દિવસના પ્રહર તરીકે ઓળખવા જેને દિવ્ય અને સાંસારિક અને સજાવટ એટલે જે કંઈ કોતરકામની દ્રષ્ટિએ પણ મહત્વનું સ્થાન ધરાવે છે આ મંદિરનું શિલ્પ એટલે કોતરકામ તેરમી સદીની અંદર સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન તરીકે ઓળખવામાં આવે આપણે મહાબલીપુરમમાં જોયું તો તેરમી સદીની અંદર પલ્લવ વંશના રાજા દ્વારા એટલે તેરમી સદીની અંદર ઓડિશા રાજ્યની સ્થાપત્ય કલામાં મહત્વનું સ્થાન ધરાવે શિલ્પકલાની દૃષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું સૂર્ય સૂર્યમંદિર પ્રવાસી એટલે જે કંઈ પર્યટકો આવે છે એના માટે પણ મહત્વનું સ્થાન ધરાવે છે એવું જોવા મળે છે આ દક્ષિણ ભારત દેશની અંદર તેરમી સદીની અંદર પલ્લવ વંશના રાજાઓ દ્વારા બાંધકામ થયેલું કોતરકામ થયેલું જે વિશિષ્ટ સ્થાન ધરાવતું આ સૂર્ય મંદિર જે પ્રવાસીઓ એટલે આવક જાવક કરતા જે દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ કોતરકામની દ્રષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે આ કોરોનાકના શિલ્પ કલા કોતરકામ આજે પણ પ્રવાસીઓ જોઈ શકે અથવા તો મંત્ર થાય તેવું જોવા મળે છે અસ્તુ